હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એની ન્યૂઝ. હું છું એન્કર સોની અને આજે આપણે ખૂબ જ અગત્યની વાત તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છે, જે અત્યારે ઘણા બધાની તકલીફ મુદ્દો છે ડાયવોર્સનો. ડાયવોર્સ થવા તો ના જ જોઈએ, પણ જો કદાચ ડાયવોર્સની પરિસ્થિતિ આવે તો ડાયવોર્સ એક એવું ડિપ્રેશન છે મહિલાઓ માટે, અને ખાસ કરીને અમુક મહિલાઓ કોર્ટમાં જવા નથી માંગતી, પોલીસ પાસે જવા નથી માંગતી, તો એ મહિલાઓને માર્ગદર્શન ક્યાં મળશે? તો એ માર્ગદર્શન જો જોઈતું હોય અને ડાયવોર્સના કેસમાં તમને મદદ જોઈતી હોય તો એવા એક ખાસ મહાનુભાવ જેમનું નામ દીપકભાઈ છે, આપણે એમની સાથે આજે ચર્ચા કરવા આવ્યા છે. એમણે એક અભિયાન શરૂ કર્યું છે મહિલાઓને મદદ કરવાનું, અને એમના જે કેસીસ છે એ રાજ્ય સરકાર સુધી ડાયરેક્ટ જાય એવી ઘણી બધી એ કાર્યવાહી કરે છે. તો હું વધારી નહીં કહું, આપણે દીપકભાઈ સાથે વાત કરીશું. હેલો દીપકજી. હેલો મેડમ. સો દીપકજી, તમારું આ જે ઝુંબેશ છે કે જે અભિયાન છે, મને તો વધારે નોલેજ નથી, પણ સર તમે આના વિશે શું કહેશો? આની અંદર એવું છે મેડમ કે હાલમાં શું છે, અત્યારે જે બી સહી સમસ્યાઓ બધી આવી રહી છે અમારે ત્યાં, એની અંદર બધી સમસ્યાઓ એ રીતે છે કે જે લોકો કોર્ટ અને પોલીસ સ્ટેશનમાં અત્યારે પ્રથમ તબક્કે જવાનું ટાળતા હોય છે તેવી મહિલાઓ અત્યારે અમારી પાસે સમસ્યા લઈ આવી છે. હવે એ સમસ્યાઓ સાંભળ્યા પછી એને સમર્થનમાં જે એ લોકો પાસે દસ્તાવેજ માંગવામાં આવે કે ભાઈ તમારું મેરેજ રજીસ્ટ્રેશન ક્યાં થયું, પછી એના વિશે તમે કોઈ અરજી કરી, કોઈ એમાં તમારે ડોમેસ્ટિક વાયોલન્સ થયું તો એની અરજી તમે ક્યાં નાખી, તો એ સંબંધિત એ ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. એ ડોક્યુમેન્ટ્સમાંથી અમે કાઢીએ છીએ તારણ કે અત્યારે એમની શું પરિસ્થિતિ છે, ક્યાં અટકેલું છે મામલો, પછી એ પ્રમાણે એમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. અને એમને ખાસ કરીને જે ગુજરાત રાજ્યની જે કાયદાકીય જે પ્રક્રિયા છે એ બહુ સીધી અને સરળ છે ને એમાં કોઈ ખર્ચો લાગતો નથી, તો એ સંસ્થાઓ વિશે અમે એમને જાણકારી આપીએ છીએ અને એમની પડખે ઊભા રહેવાની તૈયારી બતાવીએ છીએ પ્રથમ સ્ટેજ ઉપર. તો સર જણાવશો કે કેવા કેવા કેસ તમારી પાસે આવે છે? તમે હમણાં આપણી જ્યારે વાતચીત થઈ શરૂઆતમાં ત્યારે તમે કહ્યું હતું કે તમે ઘણા વર્ષોનું સ્ટડી કર્યું છે, તો સર કેવા કેવા કેસ તમારી પાસે આવતા હોય? કેસ જે સ્ટડી કર્યું છે તો આખું વિષય જ અલગ હતું, એ ધરાર સુરક્ષાનું હતું. જ્યારે આની અંદર અમે બિલકુલ હમણાં નવા છીએ, બે જ મહિના થયા છે કામગીરી કરી છે, અને આની અંદર શું છે કે સરકાર સમક્ષ શું છે, દર છ મહિને અમે અહીંયાનું પહેલાં એક ડેટા બનાવીશું અને એ સરકાર સમક્ષ રજૂ કરીશું કે કઈ પ્રકારની અમારી પાસે ફરિયાદો આવી રહી છે અને ક્યાં એ વસ્તુ અટકે છે અને કેવી રીતે એને આગળ અમે લઈ જઈશું અને કયા કયા સંસ્થાઓની આમાં અમારે મદદ લેવાની રહેશે, એ વધુ માહિતી અમે ગુજરાત સરકારના જે મહિલા એવં બાળ વિકાસ મંત્રાલય છે ત્યાંથી લેવામાં આવશે. અને એમની શાખાઓ અહીંયા છે, દર જિલ્લા દીઠ સંખ્યા શાખા આપવામાં આવેલી હોય છે, ત્યાંથી પ્રાથમિક ધોરણે અમને આ પેમ્પલેટ્સ આપવામાં આવ્યા કે તમે અહીંયા મહિલાને ડાયરેક્ટ તમે લઈ આવશો તો એનું પ્રથમ તબક્કે અહીંયા એમનું કાઉન્સેલિંગ થશે અમારે ત્યાં. તો અમે સૌથી પહેલાં આની તૈયારી કરી રહ્યા છીએ કે જેમને જેમની મેટર અમારી પાસે આવે છે, સૌથી પહેલાં શું છે કે મેટરને અમે ત્યાં અહીંયા છે ને ચોક્કસ કરીએ છીએ સોગંદનામા ઉપર. જો સોગંદનામું થાય તો જ એ ફરિયાદ જેન્યુઅન કહેવાય કે બધા જેમના ડોક્યુમેન્ટ સમર્થનમાં આવી ગયા છે ને નારી અત્યારે જેન્યુઅન છે અને કાયદાકીય રીતે હક મેળવવા પાત્ર છે, તો એ મહિલાને અમે ડાયરેક્ટ ત્યાં રક્ષણ અધિકારીને ત્યાં લઈ જઈશું અને ત્યાંથી એમનું કાઉન્સેલિંગ એ લોકો કરશે. એટલે એ કાઉન્સેલિંગ કરશે અને એની અંદર જો વાત ત્યાં એ લોકો અમને કહેતા હતા કે 80% અમે છે ને સમાધાનમાં જ કરાવીએ છીએ અને માનીએ છીએ, એ 20% જેવા કોઈ જટિલ કોઈ એવા કેસ આવે છે જેને અમે પછી શું છે મેં એમને પૂછ્યું કે પછી આગળનું શું, માની લો કે સામાવાળો પક્ષ બિલકુલ આમની અંદર માનતો નથી કે અડિયાલ જ છે ને રૂપ અપનાવી રહ્યો છે, તો આની અંદર છેલ્લો આનું ફાઇનલ શું, તો એ લોકોએ કીધું કે ભાઈ હવે પછી અમે આગળ શું છે કે આને ગુજરાત રાજ્ય જે કાનૂની સેવા સત્તા મંડળ છે ત્યાં અમે એ કેસને ફોરવર્ડ કરીએ, એટલે પછી એ છેલ્લો જે છે એ રસ્તો ત્યાંથી ફાઇનલ થાય, એ કોર્ટ જેને કહેવાય આપણે કે નામદાર કોર્ટ, પછી ત્યાંથી જે કંઈ ફેસલો કરે એ બધાને પછી માન્ય હોય છે. એટલે તમે મહિલાઓનો સમય બચાવશો કે સીધું તમે રાજ્ય સરકારમાં આ વસ્તુ મૂકશો, એટલે એ લોકોનો સમય ને નાણાંની બચત થઈ જશે. તો સર આ તમે આટલા બધા તમારી પાસે લાઈથી 50-60 વધારે જેવા કેસ આવ્યા, તમે ઘણી મહિલાઓ સાથે વાત કરી હશે, તો તમને કેવું લાગ્યું કે અત્યારે પણ મહિલાઓ ગભરાય છે? હા, દેખીતી વાત છે કે હજુ પણ છે ને એમને ડાયરેક્ટ છે ને એ પોલીસ પાસે જવામાં થોડો સંકોચ અનુભવે છે કે ના ભાઈ અમારા જે સંસ્કારો આપેલા છે પરિવારો દ્વારા વડીલો દ્વારા કે ભાઈ પરિવારની જે સમસ્યા છે એ પરિવારમાં જ હલ થઈ જાય તો અમે બહાર નીકળીશું તો એમ થશે કે આ પરિવાર વિરુદ્ધ ગયું, આ સમાજની વિરુદ્ધ જાય છે, બગાવત કરે છે, આમ છે તેમ છે. પણ આમાં શું છે કે જે સોશિયલ મીડિયાનો રોલ છે એ બહુ મહત્ત્વનો છે,
એ જાગૃત થઈ રહી છે આજની મહિલા. એ પોતાનું જે આવાજ છે ને એ પ્રબળ કરવા માંગે છે. એ એમને એવી બધી જ જગ્યાએ જવા માંગે છે જ્યાં એમને સાંભળ એટલે એમને સાંભળે. તો એમાં શું છે કે અમે આમ એક સામાન્ય માણસ છીએ, અમારું કોઈ યુનિફોર્મ નથી કે અમારું કોઈ એવું નથી કે ભાઈ એમને વાત કરવામાં સંકોચ લાગે. જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય છે તો પોલીસ સ્ટેશનમાં થોડું વાત કરતા બી અડધી વાત એની અંદર રહી જાય છે, અડધી જ વાત બોલી શકે છે. જ્યારે અમારે ખુલ્લા દિલથી તો અમે શું છે એક સેતુ રીતે કામ કરીએ છીએ. અમે છે ને એ વિશ્વાસ બી ઊભો કરવા માંગીએ છીએ કે ના, પોલીસ પણ આપણા માટે જ છે. જો આપણે એની અંદર જઈએ અને યોગ્ય રીતે આપણે વાત મૂકીએ, સમજી લો તમે વાત નથી કરી શકતા, તમે અમારી સાથે ચાલો, અમે તમારા વતી અમે વાત કરીશું, તમારી રજૂઆત અમે કરીશું. તો એ શું છે ભાઈ, હા અમને કંઈક અરજી આપવાની છે, તમે અરજી નથી લખી શકતા તો તમારા વતી અમે અરજી લખીને ત્યાં આપીશું. પણ જે કામગીરી છે ને એ તો એમના રસ્તે જ છે. જે છે પોલીસ છે, પોલીસની આગળ અત્યારે તમને ખ્યાલ હશે આપણા વડોદરામાં તો બહુ સરસ સી ટીમ કામ કરી રહી છે. 181 અભિયાન હેલ્પલાઈન ચાલી રહી છે, એટલે એ હેલ્પલાઈનથી પણ અમે અવગત કરાવીએ છીએ. જ્યારે અમારી પાસે પહેલાં ફોન આવે છે તો પ્રાથમિક ધોરણે અમે એમાં એ જ કહીએ છીએ કે ભાઈ અભ્યમને બોલાય. એ લોકો કહે છે કે અભ્યમ આવી અમારું કામ જે હતું ને એ ટાઈમનું તો થઈ ગયું, પણ 2-3 દિવસ પછી પાછી સ્થિતિ અમારે ત્યાં એવી ને એવી જ થઈ જાય છે. એટલે અમારું કાયમી નિકાલ તો થયું નથી. આ પ્રશ્ન છે ને આપણા દેશમાં ઘણો છે કે થોડું કાયમી કદાચ કાઉન્સેલિંગથી થોડો ટાઈમ એ સોલ્વ થઈ જાય, પણ એ પ્રશ્નો તો ત્યાંને ત્યાં જ ઊભો છે. અને કદાચ ભણેલી સ્ત્રીઓ તરફ ડિસિઝન લઈ લેતી હોય છે, એમને નોલેજ હોય છે, જાણકારી હોય છે, પણ આજે કહેવાય છે કે ઓછું ભણેલા બૈરા છે, બહેનો છે આપણી, તો એ ડિસિઝન નથી લઈ શકતી. અને મેરેજ સંસ્થાની વિરુદ્ધમાં નથી આપણે, સ્ત્રી પુરુષ બંને એકબીજાના પૂરક છે. શિવ પાર્વતી જેવી રીતે છે, આપણા ભગવાન જ છે પૂરક. પણ એવું હોય છે કે તમારા નસીબમાં એ વિવાહની સ્થિતિ નથી, તમારા નસીબમાં આજે એવો સાથ નથી, તો ડિપ્રેશન ડાયવોર્સ એવી વસ્તુ છે કે એને તમારે કન્ટિન્યુ કરવાની જરૂર નથી. આખરે તમે એક માણસ છો, તમે બધા પ્રયત્ન કરી લીધા, તમે બધું જ કરી લીધું, તો પણ જો એ સંબંધ આગળ નથી જઈ રહ્યો, બેમાંથી કોઈ એક વ્યક્તિ છે જેનું નેચર ડિસ્ટર્બન્સવાળું છે, તો પછી અલગ થવું જ એ યોગ્ય ડિસિઝન ગણાય. અને એ તો હું ખૂબ જ વસ્તુ માનું છું કે આપણા જે લેડીઝ છે ને એ લોકો સહન કરવામાં વધારે માને છે, પ્રોબ્લેમ સોલ્વ કરવા કરતાં પ્રોબ્લેમને સહન જ કર્યા કરે છે. તો આપણે એ જે 10-20% જે છે એના પર આપણે વાત કરી રહ્યા છે કે સહન કરવાની જરૂર નથી. અને બહુ સાચી વાત છે આમની, જ્યારે ગામડામાં હતા તો આપણે વડીલો પાસે જતા હતા પ્રશ્નો લઈને કે શું કરીએ, પંચાયત પાસે જતા હતા. તો આજે એ જ વસ્તુ છે કે તમને બીક લાગતી હોય કોર્ટમાં જઈએ કે પોલીસ પાસે જઈએ કે જવું કે નહીં જવું, એના માટે પણ તમને કાઉન્સેલિંગ જોઈતું હોય, તો આવા સંસ્થાઓ આવા લોકો કામ કરી રહ્યા છે વડોદરામાં, જે તમને ડાયવોર્સ માટે માર્ગદર્શન આપે, તમને રાજ્ય સરકાર સુધી તમારો કેસ લઈ જાય. તો એના માટે ખાસ આજનો એપિસોડ છે. તો આ જે લેડીઝોમાં હિંમત નથી, હા નથી, એના વિશે તમે શું કહેશો? આની અંદર મેડમ કશું નહીં, હિંમત છે, નારી તો એ શક્તિ છે, પણ એમાં શું છે કે એમને છે ને કોઈ તેવો સાથ આપનારી વ્યક્તિ હોવી જોઈએ. તમે કરો છો, તમે જોડે શેર કરી શકો, એ એકલી એકલી પડી જાય, અટવડી પડી જાય છે. આવા કિસ્સાઓમાં છે ને પરિવારના ઘણા લોકો પણ એને સાથે નથી આપતા કે તું તો ઘરની બહાર નીકળી ગઈ, તું તો ઘરને ખુલ્લો કરે છે, એને આપણા બધા મોટાઓનું નામ ખરાબ થશે. પણ એની જિંદગી જે ખરાબ થઈ રહી છે, એનું જે જીવન બરબાદ થઈ ગયું, એની પાછળ એના બાળકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે, એટલે એના ઇમોશન્સ, એની ફિલિંગ છે ને એ એની સાથે એમને નિસ્બત હતી, એમને પોતાના ખાલી નામની પડી હોય છે, એમને એના જીવનની નથી પડી હોતી. ટૂંકમાં જમણા ટૂંક સમય પહેલાં જ મારે ત્યાં એક પટેલ સમાજનો કિસ્સો આવ્યો, આપણા જે વડોદરાના જે રૂરલ એરિયા છે એની અંદર. ભાઈ અમે તો પટેલની છોકરીઓ એટલે અમે સંસ્કારી, એટલે અમે આ બધો કોર્ટ કચેરીની પોલીસ બધું અમે ના જાણીએ કે આ બધું ના કરીએ. સમાજના લોકોને એ લોકોએ બોલાવ્યા, પણ સમાજના લોકો શું સમજાવીને ખાલી જતા રહે છે. સમાજના જે પણ મહાનુભાવો છે ને આની અંદર આગેવાનો છે ને, એ લોકોને ખરેખર છે ને એ સમયે છે ને એમના ઉપર લખાણ કરાવી દેવા જોઈએ, કાયદાકીય રીતે એમને બાંધવું જોઈએ કે અમે સમજાવીએ છીએ, પણ તમે જો ખરેખર છો ને આની અંદર, જો તમે સાચા હોય ને તો આની અંદર એક કાયદેસરનું લખાણ કરી આપો, જેથી કરીને તમે બંધાયેલો કે ભાઈ હા આ રીતે મેં વચન આપ્યું હતું કે આગળથી આવું નહીં થાય, અથવા તો હું આટલું મહિલાને હું આટલો ખર્ચો આપીશ કે એનું ભરણ પોષણ કે આ તે બધું કરીશ, એવું એક સમાજમાં જે આગેવાનો લખાણ લઈ લે તો પણ આનાથી કંટ્રોલ આવી શકે. પણ ખાલી વાતો કરીને સમજાવીને છોડી દેવું તો પછી એ વસ્તુ તો ત્યાંની ત્યાં જ રહી. એટલે આમાં શું છે કે બધું આ બ્રહ્માંડની જે પેલી બધી વાતો ખેંચાતી રહે, અને એમાં સમય ને જિંદગી ફક્ત શું છે મહિલાની બરબાદ થાય છે, પુરુષ તો શું છે એ એના જીવનમાં એના કામકાજમાં લાગી જાય છે, એટલે એને તો કોઈ ફરક પડવાનું નથી. અને સમાજ પુરુષ પ્રધાન છે એટલે એને ફરક નથી પડતો, ફરક પડવાનો છે તો મહિલાને માનસિક શારીરિક અને ફાઇનાન્શિયલી પણ, અને બાળકને મેન બાળકનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. અને અમારે અત્યારે હાલ ફોકસ છે ને
કે આમ જોવા જોઈએ તો ભલે નારી સહકાર અમે રાખ્યો છે કે ભાઈ નારીને અમારે સહકાર આપવાનો છે ને એને જે યોગ માર્ગ છે એ માર્ગ પર એને લઈ જવું છે ને જ્યાં જઈને પહોંચતું કરવાનું છે એટલે અમે એક સેતુનું કામ કરી રહ્યા છીએ. આજે પોલીસ અને જે સરકારના જે વિભાગો છે એની વચ્ચે અમારે એક સેતુ બનવું છે કે તમે અહીંયા આવી ગયા ને તો હવે તમને એ માર્ગ આપું છું કે તમે મારી સાથે ચાલો ને તમે પોતે જાગૃત થાઓ, હું પાછળ ઊભો છું, તમે જાતે કામ કરીને મને બતાવો, તમને ગાઈડન્સની જરૂર છે હું તમને ગાઈડન્સ આપું છું, તમે આગળ ચાલો ને કામ કરો. કેમ કે તમે જો એક જાગૃત થશો ને તો તમે દસના જાતે કામ લઈને જશો ને પછી દીપકભાઈની જરૂર નહીં પડે. કેમ કે તમને ખબર પડી ગઈ ભાઈ આ તો અહીંયા જ છે ને આ તો અમે કરી શકીએ છીએ, આ તો નોર્મલ માણસનું કામ છે. રાજ્ય સરકારમાં શું છે, તમારે અહીંયા કોઈ ફી નથી લાગતી. અહીંયા સિમ્પલ મેં એમને વાત કરીને તો એમણે કીધું કે સાદા તમારે કાગળ પર એક ફરિયાદ લખીને લાવવાની છે, એને ખાલી નોટરી જ કરવાનું છે, બીજું કંઈ નહીં. નોટરી કરાવીને તમને આવવાની બી જરૂર નથી, રજીસ્ટર્ડ એડી કરી દો તો અમારી પાસે એ ફરિયાદ દાખલ થઈ જશે અને પછી તમને તારીખ આપવામાં આવશે, એ તારીખે તમારે આવવાનું. આટલી મને પ્રક્રિયા પ્રથમ તબક્કે મને જણાવી. એટલે તમે ડાયરેક્ટ રાજ્ય સરકારમાં ફરિયાદ કરી શકો, જેની તમારે કોઈ ફી નથી ભરવાની હોતી, જેની જગ્યાએ ડાયવોર્સને આપણે 50,000 થી 1-1.5 લાખ સુધી મહિલાઓ ભરતી જ હોય છે. અને મારા પોતાના ડાયવોર્સ થયા છે, મેં પોતે 40,000 સ્પેન્ડ કર્યા છે. જ્યારે મને ખબર હોત ત્યારે હું ડાયરેક્ટ રાજ્ય સરકારમાં જ એપ્લિકેશન આપત. અહીંયા બહુ સ્પષ્ટપણે જણાવવામાં આવેલું છે કે મહિલા ફરિયાદ ક્યાં નોંધાવી શકે, તો એના માટે આપણા રક્ષણ અધિકારી છે તેમજ સમાજ સુરક્ષા અધિકારી છે જે કુબેર ભવન અને નર્મદા ભવનમાં બેઠા છે, ત્યાં આપણે એ ફરિયાદ ડાયરેક્ટ દાખલ કરી શકીએ છીએ. સીધી ફરિયાદ એમાં મારી પણ આમ જરૂર નથી હોતી, પણ જે લોકો જાતે નથી કરી શકતા, જે લોકો અંદરથી જ નબળા છે ભાઈ ના અમે કેવી રીતે જઈએ, તો એમના પડખે ઊભા રહીએ છે અને એમની ફરિયાદ એટલે કે એમને બી એક ટ્રેનિંગ મળશે. પણ મેં પહેલી વાર આ સાંભળ્યું, હું અત્યારે 40 યર્સની છું, મેં પહેલી વાર આ સાંભળ્યું કે આ રીતની કોઈ જોગવાઈ પણ છે. જરા થોડુંક થાય એટલે આપણે વકીલ પાસે દોડીએ, જરા થોડુંક થાય એટલે આપણે ક્યાં જઈએ, બટ આવી જોગવાઈ એને ફ્રી ઓફ કોસ્ટ ડાયવોર્સ તમે મેળવી શકો, એ ખૂબ જ મને ગમે. એ એક છેલ્લો એક રસ્તો છે કે ડિવોર્સ છે ને એ મેં તમને કીધું કે ખાલી 20%, બાકી 80% આ લોકોએ મને કીધું કે અમે સમાધાન કરાવીએ છીએ. પરિવારમાં જે કંઈ પણ છે ને અણબનાવ છે કે પછી કંઈ પણ અધૂરી વસ્તુઓ છે જ્યાં બધું અટકી રહ્યું છે, તો એ લોકો શું છે કે દર તારીખે બોલાવીને એ બંને પક્ષને ત્યાં એ લોકો બોલાવે છે, અમે અહીંયા નથી બોલાવતા. અમારું કામ ખાલી અત્યારે નારીને સમજાવવાનું છે અને એનું યોગ્ય કાઉન્સેલિંગ કરીને એની ફરિયાદ કેટલી સાચી છે, એની માંગણી કેટલી બરાબર છે, એને અહીંયા પરખવાની છે. અહીંયા એ બરાબરથી જ બધું કામ, કેમ કે ડોક્યુમેન્ટ્સ આગળ જશે એટલે ત્યાં કોઈ કારણ ટેકનિકલ કારણસર ત્યાં અટકવું કે રટકવું ના જોઈએ, એટલે એ બધું જોવાનું કામ અમારું છે. યોગ્ય રીતે અહીંથી કાગળિયા તૈયાર થાય, યોગ્ય રીતે એનું નોટરાઇઝ થાય અને પછી ત્યાં ફરિયાદ દાખલ થઈ જાય એટલે અમારું રોલ ત્યાં પૂરો થઈ જાય. પછી ત્યાંથી એ મહિલા જાતે એ લોકો ત્યાં કાઉન્સેલિંગ કરશે, કાઉન્સેલિંગ કરીને એ લોકો અમને કીધું કે 80% સુધી આ વસ્તુને અમે અહીંયા સોલ્વ કરીએ છીએ. પછી જો લાગે કે આમાં કોઈ સામેવાળો પક્ષ જેને કહેવાય કે પુરુષ બાજુથી બહુ જ અડિયલ છે અને આની અંદર હવે અમારાથી આ વસ્તુ કોઈ સ્કોપ નથી, તો પછી એ લોકો રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ એટલે કે જે મફત કાનૂની જે કાર્યવાહી થાય છે કોર્ટની અંદર, આ લોકો મેટર ત્યાં મોકલી દે અને પછી આપણે જણાવવામાં આવે કે તમારી મેટર હવે કોર્ટમાં જતી રહે, તો એ મહિલાને પછી છેલ્લે ત્યાંથી ન્યાય મેળવવાનો 100% ચાન્સ.
ઉપર ચોંટાડી ક્યાંથી દિલ્હીથી અને જે બહારથી જે ડોક્યુમેન્ટ્સ જે આ ઇમ્પોર્ટ આવતા હતા એની અંદર એમઆરપી એના ઉપર બી લાગવા લાગ્યું એટલે એના પ્રમાણે પછી જે કસ્ટમ વિભાગ હતો એ ટેક્સ વસૂલવા લાગ્યો તો એ રહેવાની વસ્તુ ગુજરાત આપણે ભારત સરકારને પણ ગઈ અને એ રહેવાની ગુજરાત સરકારને પણ ગઈ બે વસ્તુ અંદર આપણા ચેકપોસ્ટની અંદર આવે તો એ ટેક્સેબલ થઈ ગયું એટલે હવે એના ઉપર શું છે કાયદેસર જે 20-22% જે નફો હોય કાયદેસર રીતે જે કાયદામાં એ એના પર એમઆરપી ટેગ લાગી ગયો એટલે હવે આની અંદર કંટ્રોલ આવી ગયો સંપૂર્ણપણે આ વસ્તુ શું છે હવે લીગલાઇઝ થઈ ગઈ જે સ્મગલિંગ ગણો સર તમે તમારી મહેનત કરીને આ વસ્તુ સોલ્વ કરી હવે બહેનોની વસ્તુ પણ સોલ્વ કરશો તમે ડેફિનેટલી મેડમ આની અંદર સોલ મારે નથી કરવાનું આમાં શું છે બધું જ છે ને કાયદાકીય વિભાગની પ્રક્રિયા આખી બનેલી છે જે લોકોમાં જાણકારી નથી તો એ લોકોને મારે જાણકારી આપવાની છે ને ત્યાં સુધીનો મારે સેતુ બનવાનો છે કે ભાઈ હું તમને લઈ જાઉં છું ને ત્યાંથી તમારો માર્ગ છે જ્યાં તમારે પૈસાનું નુકસાન નહીં થાય હા સમય લાગશે સમય તો દરેક વસ્તુમાં લાગે મેડમ કોઈ પણ વસ્તુ બગડેલી હોય તો એને વ્યવસ્થિત કરવી તો સમય તો જોઈએ સમયથી જ બધું સારું થાય તો યોગાનો યુગ શું છે કે આ વસ્તુ બનીને બધી કમ્પ્લીટ સામે મને તૈયાર દેખાય છે લોકોમાં જાણકારી નથી મારે ગુજરાત સરકારમાં એ બી રજૂઆત કરવી પડે કે આમાં તમે જે વિભાગ લખો છો ભલે ઓનલાઈન છે પણ જે લોકો પેમ્પલેટ જોતા હોય પેમ્પલેટ આવતા હોય હાથમાં તો ત્યાં એમના એડ્રેસ સરનામા ફોન નંબર જેથી કરીને ત્યાંથી પણ માર્ગદર્શન મેળવી શકે જો આ બધી વસ્તુ થઈ જાય તો પછી અમારે કંઈ આમાં કામગીરી કરવાની કશું રહેતી પણ એની જાણકારી થવામાં આપણા ત્યાં થોડું ઢીલાશો છે હવે સર હું તમને એ પૂછવા માંગીશ પ્રશ્ન કે ડિવોર્સની બહેનોને તમે શું સલાહ આપવા માંગશો કે શું કહેવા માંગશો મેડમ ડિવોર્સ છે ને એ હકીકતમાં જોવા જઈએ ને તો આમ જોવા જઈએ તો સમાજ વિરુદ્ધ પણ છે અને જે આપણે કહેવાય કે કુદરતની પણ એક કાનૂન વ્યવસ્થા હોય છે એના પણ વિરુદ્ધ છે આમ પણ હવે શું છે કે નારીઓ ઉપર જે થઈ રહ્યું છે 4 દિવસની અંદર એ હવે બહાર આવ્યું છે ધીમે ધીમે બહાર એ લોકો બહાર નીકળ્યા છે હવે એ પોતાની આપીથી કહેવા માંગે છે કેમ કે ઘૂંટણ જે અંદર થાય એ એમની જાન એ અંદરથી ખલાસ થાય અને એમનું શારીરિક ખલાસ થાય તો એ બધું એનો અસર બાળકના માનસિક એના ઉપર થાય તો એ લોકો જે બહાર નીકળીને કહેવા આવ્યા છે તો એનાથી શું છે કે જે આની અંદર કામગીરી કરી રહ્યા છે એ લોકોને હવે એમાં સમાધાન કરવાની આપતો પડે બહાર બેઠા રાખે ઘરમાં બહેનોને શું કહે છે બહેનોને એ જ કહેવા માંગુ છું કે આની અંદર શું છે કે તમે સમાધાનની પ્રક્રિયા આપનાવો સૌથી પહેલાં જે પણ આમાં યોગ્ય જે પ્રતિનિધિઓ બેઠા છે એ લોકો પાસે તમે કામગીરી કરાવો તમારી વાત રજૂઆત કરો લેખિત તમારા જે કંઈ બી સમસ્યા છે એને તમે મૌખિક જણાવો પણ સાથે સાથે એની લેખિત રજૂઆત પણ કરો જેથી કરીને એમના રેકોર્ડ ઉપર જાય અને બનતા પ્રયાસ એ કરવાના કે તમારો સુખી સંસાર જે છે જેમાં આ કંઈક અડચણો આવી ગઈ કે ગમે તે કોઈ સમસ્યા અંદર આવી તો વાતચીતથી જે કદાચ સમજી શકતી હોય તો એમાં બધા તબક્કા છે તમે અમારી પાસે આવ્યો પ્રથમ તબક્કો છે પછી અમે તમને જે યોગ્ય માર્ગ છે આગળ ત્યાં તમને લઈ જઈએ છીએ ત્યાં તમારી વાત રાખો તો એ લોકો પાસે સત્તા વધી જાય અમારી પાસે સત્તા નથી પણ એમની પાસે સત્તા છે એટલો એ સત્તાનો એ સદુપયોગ કરીને સામેવાળા પક્ષને ત્યાં દબાણ બી કરી શકે છે ભાઈ તમે આ જગ્યાએ ખોટા છો તમારે જો આવું થશે તો પછી આગળની સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તો બની શકે છે કે ત્યાં આ બધી બાબતો મેટરો ત્યાં સુલઝી જાય એટલે આમાં જે નારીઓ નીકળીને જેટલી વધુમાં વધુ આવશે અને જેટલી બાબતો આ ગુજરાત સરકારને ખબર પડશે તો ત્યાંથી પણ આના ગાઈડલાઇન્સમાં પણ ફેરફાર થઈ શકે કે ક્યાં અમારું આ કામ થોડું હજુ ઢીલું પડે છે ત્યાં અમારે હજુ વધારે કામ કરવાનું છે એટલે અમારા દ્વારા આ બધી વાતો જે રીતે અમારી પાસે જેટલા પણ એક્સ્ટ્રા અમે કોપી મંગાવીએ ડોક્યુમેન્ટ્સ જે આવે ને એ ડોક્યુમેન્ટ્સને અમે બી સ્ટડી કરીએ છીએ અને એ ડોક્યુમેન્ટ્સને છેલ્લે શું છે ગુજરાત સરકારમાં રજૂઆત કરવામાં આવશે એટલે ત્યાં જશે તો એમને ત્યાં ખબર પડશે કે ભાઈ આમાં આ બધી મેટરો ક્યાં ફસાયેલી છે ક્યાં અટકેલી છે કેમ નારી હજુ સુધી અમે આટલી મહેનત કરી રહ્યા છીએ કેમ આ કામ જોઈએ એવા પરિણામ હજુ નથી આવતા તો એ લોકો પછી એમના વિસ્તારથી જેમ જેમ લેવલ ઉપર વધે ને તેમ તેમ આ કામગીરી વધુ ને વધુ એમાં વિશાળ થતી જશે તો સર હવે જે પણ ડાયવર્સ માટેની બહેનોને પ્રોબ્લેમ હોય માર્ગદર્શન જોઈતું હોય તો તમારા સુધી કેવી રીતે આવે તમારો ફોન નંબર ને તમારું એડ્રેસ કહેશો મેડમ આની અંદર છે ને અમારું ફેસબુક ઉપર
અમારું પેજ બનેલું છે નારી સહકારનું, જે હમણાં અમે આ 29 જાન્યુઆરીએ જ શરૂ કરેલું છે. એટલે અમારી આ ફક્ત 2 મહિનાની જ કામગીરી છે. હજુ આની અંદર અમારે ઘણું બધું કામ કરવું. તમારો નંબર ને એડ્રેસ એ હેલ્પલાઇન નંબર એના ઉપર આપવામાં આવેલી છે, 9870048190. આને અમે જાહેર કરેલી છે. એમાં બેન કોઈ પણ અમને છે ને સૌથી પહેલા પ્રાથમિક તબક્કે અમે એમની જે કંઈ બી સમસ્યા છે ટૂંકમાં ભાઈ મારી આ મેટર છે કે આ મેટર છે અમને જણાવી શકશે. એટલે અમે એમને એપોઇન્ટમેન્ટ આપીશું. એ એપોઇન્ટમેન્ટમાં અમારા 3 કલાકનો અહીંયા ટાઈમ છે. 3 કલાકમાં 1-1 કલાક આપવામાં આવશે અને 1 કલાક દરમિયાન અમારી પાસે એમના જે ડોક્યુમેન્ટ્સ છે એ અમે લઈશું અને એના સંબંધમાં પછી એમની સાથે આગળ શું કાર્યવાહી કરવાની છે એ એમને જણાવવામાં આવશે. ઓકે, તો સરનું જે ઓફિસ છે એ માણેક પાર્ક સોસાયટી કારેલીબાગ એરપોર્ટ સર્કલ પર છે અને સરનું પેજ છે નારી સહકાર, એના પર તમે એમનો નંબર લઈ શકો છો અને સર ફ્રી ઓફ કોસ્ટ તમારા માટે આ બધું કરે છે. તો જેમને પણ ડાયવોર્સની તકલીફ છે, જેમને પણ સમાજમાં થોડા ઘણા જે પ્રોબ્લેમ્સ છે, સર પાસે માર્ગદર્શન લઈ શકે છે અને આવા ઘણા બધા સમાજને ઉપયોગી થાય, અવેરનેસ આવે એવા મુદ્દાના વિડીયોઝ લાઈવ કવરેજ લઈને હું તમારી સામે આવતી રહીશ. તો દીપક સર, તમે સમય આપ્યો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ થેન્ક યુ. તો સોનીનું લાઈવ કવરેજ